بسم الله الرحمن الرحيم. فلولا نفر من كل فرقة منهم طائفة ليتفقوا في الدين ولينذروا. فهم اذا رجعوا اليهم لعلهم يحذرون اعوذ باللہ من الشیطان الزعین الرجیم بسم اللہ الرحمن الرحیم و بہی نستعین و ہوا خیر و ناصرین و معین آج آپ پر یہ چرچہ کری شروع تے زیمان بابتے چھے احکام زیمان زیمان یعنی زمانت جنہیں آپ پر گجاتی ماں جمانت کے یہ چھے گجاتی ماں گھنی جگہے آپ شبد نے جگہے زواد یا જીમ યા ઝેવ યા ઝાર વગેરે છે ને આપણે જીમમાં તરફ જ કરીએ છીએ કે જમાનત પણ ખરો રબ જે છે એ જમાનત છે સ્વાદની સાથે એને આકામે કામે ઝેમાન ઝેમાનમાં શું હોય છે કે જ્યારે કોઈ માણસ કોઈનાથી કર્જ રહી છે અને સમયસર કર્જ નથી આપી શકતો તો એ પછી કોઈ માણસને લઈ આવે છે કે આ ભાઈ મારો જામીન છે અને એ જામીન કહે કે હા આ ભાઈ જે છે તમને કર્જ પાછો આપી દેશે અગર એ ન આપ્યો તો હું આપી દઈશ અવારમાં શું હતું કે ડાયરેક્ટ પોતાની જિમ્મેદારી રહેતો હતો અને કરજદારની વાત ખતમ થઈ ગઈ હતી અહીંયા છે કે નહીં કરજ એ જ પાછો આપશે એ કરજદાર છે જેને કર્જ લીધું છે એ જ પાછો આપશે પણ આ ભાઈ જમાનત રહી છે કે આ પાછો આપશે ન આપ્યું તો પછી હું આપી દઈશ તો જામીનની જમાનતના લીધે જેને કર્જ આપ્યું હોય છે એ કરજદારને મુહૂર્ત આપી દે છે કે ઠીક છે એ હમણાં નથી આપી શકતો તો બાદમાં જે છે કર્જની અદાયગી એ કરી દે તો આમાં જે છે ત્રણ સભ્યો છે એક કર્જ દેનાર એક કર્જ લેનાર અને એક જામીન બનનાર તો આ ત્રણેયના બાબતે જે આ કામ છે એના ઉપર આપણે વાત કરીશું અને અગર આપણે ચોથી વસ્તુ વધારવા ઈચ્છીએ તો એ વસ્તુ પણ કે જેના બારામાં જમાનત રહેવામાં આવી છે એ ક્યાંક પૈસા હોઈ શકે છે ક્યાંક બીજી વસ્તુ પણ હોઈ શકે છે અને મુતાદે જમાન તો આમાં જે છે કેટલીક શરતો છે શરતોમાં એક તો એ છે કે જે જામીન છે અને જે કર્જ માંગી રહ્યો છે અને જેને કર્જ આપ્યો છે પાછું માંગી રહ્યો છે તો જામીન અને કર્જ માંગનાર કર્જ માંગને અને જેની જેનાથી આપણે કર્જ લીધો છીએ અને હવે એ પાછો માગી રહ્યો છે કર્જ માંગનાર યાદ નથી કે જે કર્જ દેનાર છે એ અને આપણે બીજા શબ્દ એ કહી શકીએ કર્જ દેનાર તો કર્જ દેનાર અને જામીન બંને માટે એ જરૂરી છે કે આકીદ પણ હોય અને બાલિક પણ હોય તો આકીદ હોવું લગભગ અકામે શરિયતમાં આપણે આ કિદની શરત જોઈશું અને બાલિકની પણ શરત જોઈશું એના ત્રીજી શરત એ પણ છે કે જામીન અને એ જ રીતે કર્જ દેનાર એ રસીદ પણ હોય રસીદ કોને કહી એને સમજદાર ઘણીવાર એમ હોય છે કે કોઈ બારીક થઈ જાય છે પણ સમજદારી નથી આવતી જે રીતે આ વસ્તુ છોકરાઓમાં તો ઓછી નજર આવે છોકરીમાં વધુ આવે કે નવ વર્ષમાં બારીક તો થઈ જાય પણ હજી સમજબુદ્ધિ ના આવી હોય રસીદા બનતા બનતા એને બાર તેર વર્ષ લાગી જાય તો રસીદ હોય એને સમજદાર હોય તો રસીદની પર સાથે અહીંયા શરત રાખવામાં આવે છે કે જે માણસ જમાનત રહે એ માણસ જે છે એ રસીદ પણ હોય અને એ જ રીતે સાહેબે ઇખ્ત્યાર હોય એને ઇખ્તારથી રહે મજબૂર ના કરવામાં આવે એને જમાનત રહેવા માટે પોતાના ઇખ્તારથી જમાનત રહે અને એ જ રીતે જે કરજ દેનાર છે એ એની જમાનતને પણ પોતાના ઇખ્ત્યારથી કબૂર કરે એ જ રીતે બીજી પણ કેટલીક શરતો આમાં વર્ણન કરવામાં આવે છે કે જે જમાનત રહી છે યા જે માણસ કર્જ માગી રહ્યો છે અને જેને કર્જ આપ્યું છે વગેરે ને એ જ રીતે કર્જ પાછું કરવાવાળા બાબતે પણ કેટલીક શરતો બીજી પણ વર્ણન કરવામાં આવે છે જેમ કે કેનું તસરુફ હોય કે એ પોતાના માલમાં વપરાશ કરી શકતો હોય જે રીતે ઘણી જગ્યાએ એવું હોય છે કે માણસ પોતાના માનમાં વપરાશ નથી કરી શકતો દાખલ સફી હોય યા ઈસ્લામી હુકુમતે ઇમામ અને ઇસ્લામની હુકૂમતે યા હકીમે શરાની હુકુમતે તેના ઉપર તેના માનની વપરાશ પાબંદી વગેરે લગાડી હોય તો ત્યાં એ હોય છે કે પોતાના માનને તસરુફ નથી કરી શકતો તો એવો માણસ ના હોય પણ એની વિગતો પોતાની જગ્યાએ છે એ જ રીતે જે છે જે માણસ કર્જ દેનાર છે અને એ જ રીતે જે જમાનત દેનાર છે બંને મોયન હોય એમ ના હોય કે કોઈ માણસ કહે કે જે આટલા દસ માણસો છે એમાંથી કોઈ એકનો કર્જ નહીં હું જમાનત આવું છું દાખલા એક માણસ જે છે દસ માણસોથી કર્જો કર્જ લીધેલા હોય કે એક લાખ આનાથી લીધા એક લાખ આનાથી લીધા એક લાખ આનાથી લીધા એ રીતે દસ માણસોથી એ કર્જો લઈ દેતા છે તો જામીન કહે કે હું જે છે આ દસમાંથી એકના કર્જાની જમાન રહું છું તેમ ના ચાલે મોયન કરવો પડશે કે આ દસમાંથી કયા માણસના કર્જની જમાનત રહી છે તો મોયન જરૂરી છે એ રીતે જામીન પર મોયન હોય એમ ના હોય કે આ દસ માણસમાંથી કોઈ એક મારો જામીન છે નહીં કોઈ જે માણસ હોય એ નક્કી હોવો જરૂરી છે અને અત્યારે વાજિબને બિના પર અને ત્યારે વાજીબ સાથે એ શરત પણ રગાડવામાં આવે છે કે જામીન જે છે આ જમાનત વગર શરતે રહે એમાં કોઈ શત ન રગાડે જ્યારે જમાનતનો સીગો પડવામાં આવે તો તેમાં શત રગાડવામાં ન આવે કે આમ હશે તો હું જામીન છું ને આમ નહીં હોય તો જામીન નથી એવી કોઈ શરત ન રગાડવામાં આવે કારણ કે વગર શત જે છે એ જમાનત રહી અકામે જમાનમાં બીજી જે કેટલીક વસ્તુ છે એમાં એ છે કે આ વસ્તુમાં જામીન તરફથી અગદે રાઝીમ થઈ જાય છે જામીન એકવાર જમાનત લઈ દે તો પછી પોતાની જમાનતથી પાછો નથી હટી શકતો એ નથી હવે જામીન નથી જ્યાં સુધી એ કર્જનો મસલો હલ નથી થતો ત્યાં સુધી એ પોતાની જમાનતને પાછી નહીં જઈ શકતો આ બીજા કોઈ નવા કર્ઝ માટે જામીન ન બને અલગ વાત છે પણ આ કર્ઝ માટે એ જમાનત લઈ દીધી છે તો એ જમાનત એને પૂરી કરવી જરૂરી છે અને અગર કરજદાર કર્જ નહીં દે તો તેને કર્જની અદાયગી કરવી પડશે તો જમાનત લીધા પછી જમાનતથી પાછું નથી હટી શકાતું અલબત્તા જેને કર્જ આપ્યો તો એ પોતે અગર માફ કરી દે કર્જ તો કોઈ વાંધો નહીં તો એમાં વાંધો નથી કરજદાર પોતે જ કર્જ માફ કરી દે તો તો કોઈ સમસ્યા નથી પણ કરજદાર કર્જ માફ નથી કરતો તો જામીન પાછો નથી હટી શકતો અચ્છા ઘણીવાર એવું હોય છે કે કરજદાર કરજ દેનાર જે છે એ કર્જને માફ કરી દે તો જામીન જે છે ઓરા કરજદાર પાસે પહોંચી જાય કે જો ભાઈ મારા રીતે ઓરાએ તારો કર્જ માફ કરી દીધો તું મને પૈસા આપી દે તેમ નથી કહી શકાય કર્જ માફ થઈ ગયો તો હવે જામીન કરજદારથી પણ નથી માફી અંગી શકતો અને જામીન એમ નથી કહી કે મારા રીતે જે છે કર્જને માફ કરવામાં આવ્યો છે કર્જ દેનાર અગર કર્જને માફ કરી દે તો જે માણસ જામીન મન્યો તો એ કરજદાર પાસે એ રકમ નથી માંગી શકતો મગર અગર કોઈ એવી સુરત હોય કે કરજ જેને આપ્યું હતું એ કરજને છોડી તો રહ્યો છે પણ જામીનને ભેટ આપવાના સ્વરૂપે યા બીજી કોઈ રીતે તો એમાં રજૂની ગુંજાઈશ હોય છે એમાં વિગતો છે કે અગર કોઈ એવી જગ્યા હોય કે જ્યાં કર્જ જેને આપ્યો હતો એને કર્જ એને કર્જ દેનારને કર્જ લેનારથી કર્જ લેવાનો હતો એ દેવાના બદલે એ છોડી તો રહ્યો છે પણ છોડી માફ કરવાનો નોંધ નથી રહ્યો બલ જે જામીન છે એને તોફા સ્વરૂપે આપી રહ્યો છે તો ત્યાં જે છે જામીન પાસે ગુંજાઈશ હોય છે કે એ કરજદાર છે એનાથી એ પૈસા જે છે યા રકમ જે છે યા વસ્તુ જે છે એ માંગી શકે છે બેટ સ્વરૂપે હોય યા બીજા સ્વરૂપે જેની વિગતો ફીખી કિતાબોમાં મોજૂદ છે અચ્છા હવે જામીન માટે શું એ જરૂરી છે કે કરજદારની રજા રહીને જામીન થાય યા કરજદારની રજા વગર પણ તે જામીન થઈ શકે છે તો કહે છે કે કરજદારની રજા વગર એ જામીન તો થઈ શકે છે ખબર પડી કે આ ભાઈથી જે છે ઓરા ભાઈએ કર્જ લીધું છે અને હવે એ આપી શકે તેમ નથી તો એ જમાનત રહી જાય એની પાસે જેને કહે કે હું એનો જામીન છું તો જમાનત તો રહી શકે છે અને એ પોતા તરફથી અદાયગી કરી દે કરજદાને પૂછ્યા વગર તો અગર પોતા તરફથી અદાયગી કરી દે તો પછી કરજદારથી માંગી નથી શકતા કારણ કે કરજદાર સાથે પહેલાં વાત થઈ નહોતી તો હવે એ માગવાનો અધિકાર નથી રાખતા એ જ રીતે એહતિયાત વાજીબ મુજબ એ પણ કહેવામાં આવે છે કે જામીન અને તરબગાર જ્યારે ઈચ્છે ત્યારે આ જમાનતને તોડી નથી શકતા બળકી જમાનત જે છે એ બાકી રહેશે એને જામીન અને તરબગાર તરબગારનો મતલબ એ છે કે જે કર્જ આપ્યું છે કર્જ દેનાર એ જે છે પોતાની તરફથી આ જમાનતને જ્યારે ઈચ્છે ત્યારે તોડી નથી શકતા અને કરજદારને કહ્યું ભાઈ જમાનત ખતમ થઈ ગઈ તો પૈસા પાછા આપ અને એકવાર જમાનત રહી દીધી તો બેને તેની પાબંદી ત્યારે વાજબી મીના પર કરવી પડશે એણે કર્જ દેનારને પણ અને જામીનને પણ અને એ કરજદારને જે છે એ કનડી નથી શકતા તો આ કેટલાક અકામો જે છે એ જે છે જમાનતને લખતા હતા કે જેમાં જામીનની જવાબદારીનું વર્ણન કરવામાં આવ્યું હતું જમાનત રેવી બીજાની એ પણ એક સારી વસ્તુ માનવામાં આવી છે કારણ કે આના લીધે પણ ઘણા લોકોની ફિકરો જે છે ઓછી થઈ જાય છે પણ ઘણીવાર લોકો જમાન શા માટે નથી રહેતા કારણ કે સમાજમાં ઘણા લોકો એવા છે કે જે લોન રહી છે કર્જ રહી છે અને કર્જ લેતી વખતે એની નિયત હોય છે કે પાછું દેવું જ નથી અને આવી નિયતવાળા લોકો પછી જામીનો ગોતે છે જ્યારે જામીનો ગોતે છે તો પછી અગર કોઈ નેક માણસ એની જમાનત રહી જાય છે તો એ ફસાઈ જાય છે અને કોઈ નેક માણસ એક બે વાર જામીન બન્યા પછી ફસાઈ જાય છે એના પછી બીજા કોઈનો પણ જામીન બનવા માટે તૈયાર નથી થતો તો થોડા જ ખરાબ માણસો હોય છે એના લીધે જે જરૂરતમંદ હોય છે એની પણ પરેશાની થાય છે કારણ કે સમાજમાં સારા લોકો પણ છે અને ખરાબ લોકો પણ છે પણ ખરાબ લોકોના લીધે કોઈ જ્યારે જમાનત રહેવા તૈયાર નથી થતો તો સારા લોકોને પણ લોન લેવી

કે આગળ જતાં ના એના ઉપર કોઈ ભરસો ભરોસો કરશે અને ના ઓરે જામીન બીજા કોઈ માટે જમાનત રહેશે તો એ પોતાનો રસ્તો બંધ કરી દીધો કે હવે જે છે એનો કોઈ જામીન નહીં બને અને બીજા લોકો માટે રસ્તો બંધ કરી દીધો કે ઓરે જામીન જે બિચારો એકવાર ફસાઈ ગયો છે બીજાનો કરજો એકવાર ભરી રહ્યો છે તો હવે બીજા માટે જામીન બનવા માટે તૈયાર નહીં થાય જે ટ્રસ્ટો ઝોન વગેરે આપે છે મકાન માટે દુકાન માટે કારોબાર માટે બીજી કોઈ વસ્તુ માટે ત્યાં એની પાસે આ મુજબના સંખ્યાબંધ દાખલા હોય છે કે જેમાં જે છે જામીન ફસાઈ ગયા હોય છે અને જામીન જે છે રકમો ભરી ગયા હોય છે અને જે લોન જેને લીધી હોય છે એ તો ખાઈ પીને બેસી જાય છે તો એ કેટલાક લોકો જે ગરત કામ કરે છે તેને રોકવું જોઈએ પણ સાથે એ ટ્રસ્ટને પણ અને જે જામીન બનવાવાળાને પણ એ વિચારવાનું છે કે પાંચે આંગળીઓ જે છે એક જેવી નથી હોતી એટલે એ કુદરતી તો આપણે કાનૂન ના બનાવી દે કે કેટલાક લોકો ગલત કરે છે એનો મતલબ કે બધા માટે જે છે એક જ હુકમ લગાડી દે બરકે જે રીતે સમાજમાં દરેક જગ્યાએ આપણે જોઈએ છીએ ફક્ત આ લોનમાં યા કર્જમાં નથી દરેક જગ્યાએ સારા રોકો પણ છે અને લોકો પણ છે પણ લોકોના લીધે સારા રોકાના કામ બંધ નથી થઈ જતા તો એ જ રીતે આ એવા કાનૂન બનાવી શકે કે જેના રીતે ખોટા લોકો ખોટો લાભ ના ઉપાડી શકે પણ સાથે એ એક ખ્યાલ રાખવો જરૂરી છે કે એવા કાનૂનો ના હોય કે જેના લીધે સારા લોકો માટે રસ્તો બંધ થઈ જાય સારા લોકો માટે રૂકાવટો પેદા થાય અને જામીન બનનારને પણ એ વિચારવાનું છે કે જ્યારે હું ખુદાની રીઝા માટે જામીન બની રહ્યો છું તો ઠીક છે કે એક ખોટા માણસે મને ધોકો આપી પણ દીધો પણ એક સારો માણસ આવીને મારી પાસે જમાનત માંગી રહ્યો છે તો એનો જામીન બનવું તા એની સમસ્યા જે છે એનો ઉકેલ આવે તો આ વસ્તુ જે છે એ જમાનત બાબતે હતી બીજી કેટલીક આકામી શરિયત બાબતે વાતો છે જેને ઇશારા આપણે આગામી દસમાં રહેશું અસલામ વરહમતુલ્લા વરકતો